जय श्री कृष्ण विद्यार्थीओ, धोरण चार अंग्रेजी विषय में तमारे यूनिट टू थिंग्स अराउंड अस में स्वाध्याय पोथी में प्रश्न करवाना छे। तमे बधा तमारी सामे तमारी अंग्रेजी नी स्वाध्याय पोथी खोलो, पेज नंबर 27 ऊपर प्रश्न 14 आपणे शीखवानो छे। हवे स्वाध्याय पोथी में यूनिट टू पेज नंबर 27 प्रश्न 14 सूचना छे, सी द पिक्चर्स एंड फील इन द ब्लैंक्स एज शोन इन द एक्जाम्पल। चित्र जुओ अने उदाहरण मुजब खाली जगह पूरो। हवे एक एक्जाम्पल छे, एमा तमने चित्र में एक कोकोनट ट्री एटले के नारियेलनुं वृक्ष देखाय छे। नारियेलनुं वृक्ष केवुं होय? ऊँचू। तो अने बाजू में एक चित्र छे नीम ट्री एटले के लीमड़ानुं वृक्ष। ए लीमड़ानुं वृक्ष केवुं होय छे? तो के नीचू होय छे। कोकोनट ट्री एकदम ऊँचू होय छे, एना करता प्रमाणमां लीमड़ानुं वृक्ष नीचू होय छे। तो धीस इज अ करीने बाजू में लिखू छे कोकोनट ट्री। इट इज टोल, ऊँचू एटले टोल। हवे बाजू में नीम ट्री छे, त्यां पण खाली जग्या छे। धीस इज अ नीम ट्री, इट इज खाली जग्या तो के शॉर्ट। हवे एवा बीजा उदाहरण प्रमाणे आपणे बीजा जे आपेला छे चित्रो ए उपरथी आपणे खाली जग्या पूरवानी छे। तो बिलाड़ीनुं चित्र छे, त्यार पछी नीचे टाइगर ले वाघनुं चित्र छे, अने काउंस तमने आपेलो छे स्मोल अने बिग। तो आमांथी स्मोल कोण होय अने बिग कोण होय? तो के स्मोल होय बिलाड़ी होय के वाघ होय? तो के बिलाड़ी। तो के धीस इज अ सो तो के बिलाड़ी। बिलाड़ीनो स्पेलिंग पण तमने चित्र आपेलुं छे अने स्पेलिंग आपेलो छे। तो के धीस इज अ केट। हवे इट इज काउंसमां तमारे लखवानुं छे स्मोल के बिग। तो શું હોય? બિલાડી નાની હોય, નાની માટે કેવું વિશેષણ વપરાય? સ્મોલ। ધીસ ઇઝ અ કેટ, ઇટ ઇઝ સ્મોલ, એનું ગુજરાતી થાય આ બિલાડી છે તે નાની છે। હવે સામે જ છે ટાઈગરનું ચિત્ર છે, ટાઈગરનો સ્પેલિંગ પણ લખેલો છે, નીચે ચિત્ર પણ છે। તો સ્પેલિંગ લખેલો છે એટલે તમને બધાને લખવામાં સાવ સહેલું પડશે કે ધીસ ઇઝ અ ટાઈગર। ટાઈગરનું સ્પેલિંગ તમને આપેલો જ છે, મેં અહીંયા ટાઈગરનું ચિત્ર દોરેલું નથી, પણ એનું વાઘ છે એવું લખેલું છે। ચિત્ર શેનું છે? એનો શબ્દ મેં લખેલો છે। તો કે ધીસ ઇઝ અ ટાઈગર, કાંસમાં સ્મોલ ને બિગ છે, એમાં સ્મોલ આપણે લખી નાખ્યું અને ટાઈગર કેવો હોય? મોટો। તો કે ઇટ ઇઝ બિગ, બિગ એનિમલ હોય છે એટલે તે મોટો છે। હવે ચાનો કપ છે, ચા ભરેલો કપ એક ચિત્રમાં છે, તેમાં લખેલું છે કપ ઓફ ટી, અને નીચે કાઉન્સમાં છે કોલ્ડ અને હોટ, અને ત્યાર પછી સામે છે ચિત્રમાં આઈસ્ક્રીમનો કપ। તો ચાનો કપ કેવો હોય? ગરમ, ગરમ એટલે હોટ। તો ધીસ ઇઝ એ કપ ઓફ ટી। કપ ઓફ ટી એટલે આ ચાનો કપ છે। હવે ઇટ ઇઝ તે કેવો છે? તો કે ચા કેવી હોય? ગરમ। તો એચ ઓ ટી હોટ, હોટ એટલે ગરમ। હવે બાજુમાં ચિત્ર છે આઈસ્ક્રીમનું, આઈસ્ક્રીમનું ચિત્ર છે, ધીસ ઇઝ આઈસ્ક્રીમ અન આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમને શું લાગે? એ એન, કેમ? કેમ કે આઈસ્ક્રીમનો સ્પેલિંગ આઈથી શરૂ થાય છે, જ્યાં સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય ત્યાં આપણે એ એન અન મૂકીએ છીએ। ધીસ ઇઝ અન આઈસ્ક્રીમ, ધીસ ઇઝ અન આઈસ્ક્રીમ। ઇટ ઇઝ તે કેવી છે? તો કે તે કેવી છે? ઠંડી, ઠંડી એટલે કોલ્ડ, ઇટ ઇઝ કોલ્ડ। આ આઈસ્ક્રીમ છે તે ઠંડી છે। હવે ત્રીજું ચિત્ર છે તમારી સાથે પોથીમાં ચિત્ર છે, જુઓ
બોય લખેલું છે એટલે કે છોકરાનું ચિત્ર છે અને તે કેવો છે ફેટ એટલે જાડો. સામે ગર્લનું ચિત્ર છે છોકરી અને તે તમને ચિત્રમાં કેવી દેખાય છે દુબળી એટલે કે પાતળી. પાતળી એટલે એનું શું થાય થીન. વિરોધી શબ્દ આપ્યા છે થીન અને ફેટ. તો તમને જે ચિત્રમાં જોઈ અને જે યોગ્ય લાગે ચિત્ર જોઈ અને તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. તો છોકરાનું ચિત્ર છે તો ધીસ ઇઝ અ બોય. ઇટ ઇઝ તે કેવો છે ફેટ કે થીન તો કે જાડો. જાડાને શું કહેવાય ફેટ. ઇટ ઇઝ ફેટ. હવે છોકરી. આ છોકરો છે તે જાડો છે. હવે ધીસ ઇઝ અ છોકરી છે. છોકરીનો સ્પેલિંગ પણ તમારી સ્વામાં આપેલો જ છે ગર્લ. ગર્લ એટલે છોકરી. ઇટ ઇઝ કેવી છે પાતળી. પાતળીનો સ્પેલિંગ પણ તમારી સ્વામાં કાઉન્સમાં આપેલો છે થીન એટલે તે પાતળી છે. આ એક છોકરી છે તે પાતળી છે એનું ભાષાંતર એમ થાય. હવે ચોથો છે એ ચિત્રમાં તમને રામ છે એકદમ ખુશ દેખાય છે અને સામેનું ચિત્ર છે શ્યામ એમ દુઃખી મોઢું નીચે રાખી અને બેઠો છે દેખાય છે દુઃખી છે. તો કાઉન્સમાં આપેલું છે હેપી અને સેડ. તો હેપી પહેલું ચિત્ર તમને કેવું દેખાય છે હેપી અને તે કોણ છે તો રામનો સ્પેલિંગ પણ આપેલો છે એટલે કે ધીસ ઇઝ રામ. આ રામ છે. જો નામ કોઈ પણ વ્યક્તિના છોકરા છોકરી એટલે કોઈ પણ વ્યક્તિના નામની આગળ એ કે એન મુકાતો નથી. એ નિયમ છે ખાસ યાદ રાખવાનો. આપણે જો આઈસ્ક્રીમ કપ ઓફ ટી કેટ ટાઈગર એમાં બધા એ મૂકો બરાબર પણ વ્યક્તિના નામની આગળ ક્યારે એ મુકાતો નથી. ક્યારે વ્યક્તિનું નામ હોય રમેશ હિતેશ જયેશ એવી રીતે કોઈ પણ છોકરાનું નામ હોય કે છોકરીનું નામ હોય માયા ગીતા ત્યારે તે નામની આગળ ક્યારે એ મુકાશે નહીં એટલે ધીસ ઇઝ રામ. હી ઇઝ તે કેવો છે દેખાય છે આપણને ચિત્રમાં હેપી. હેપી એટલે એકદમ આમ નાચે છે બે હાથ ઊંચા કરીને. તમે ખુશ હોય ત્યારે કેવા તમે બે હાથ ઊંચા કરીને કિલકિલિયારી કરવા માંડો તો ખુશ છો. ખુશ એટલે હેપી. હેપીનો સ્પેલિંગ તમને આપેલો જ છે. આ રામ છે તે હી કોના માટે વપરાણું છે રામ માટે. રામ છે છોકરો એટલે શું વપરાય હી તે ખુશ છે. હવે સામે શ્યામનું ચિત્ર આપેલું છે અને તેના આંખમાંથી આંસુડા અને મોઢું નીચે નાખીને બેઠો છે એટલે કે તે દુઃખી છે. તો ધીસ ઇઝ છોકરાનું નામ છે શ્યામ. તો શ્યામનો સ્પેલિંગ પણ આપેલો છે ધીસ ઇઝ શ્યામ. હી ઇઝ સેડ. સેડ એટલે દુઃખી એસ એ ડી સેડ તે દુઃખી છે. હવે હાથીનું ચિત્ર આપેલું છે અને કાઉન્સ આપેલો છે હેવી એટલે કે ભારે અને લાઇટ એટલે હલકું. તો ધીસ ઇઝ અન એલિફન્ટ. હાથીનો સ્પેલિંગ પણ તમને આપેલો છે જો અહીંયા ઈ થી સ્પેલિંગ શરૂ થયો છે માટે એને એ એન આર્ટિકલ લાગે કે આ હાથી છે. ઇટ ઇઝ તે કેવો છે હાથી કેવો હોય લાઇટ એટલે હલકો હલકું અથવા હેવી એટલે ભારે. કેવો હોય વજનદાર અને ભારે તો લખાય હેવી. ઇટ ઇઝ હેવી તે ભારે છે. હવે સામે ચિત્ર આપ્યું છે કીડીનું એ એન ટી એન્ટ એટલે કીડી. તો કીડી કેવી હોય સાવ ફૂંક મારો કે પવન આવો તો ઉડી જાય એવી હલકી હોય તો એના માટે લાઇટ વિશેષણ વપરાય. તો અહીંયા ધીસ ઇઝ અન એને પણ એનો સ્પેલિંગ એથી શરૂ થયો જુઓ એન્ટ. એન્ટ એટલે કીડી એનો સ્પેલિંગ પણ એથી શરૂ થયો એટલે એન આર્ટિકલ લાગ્યો કે આ કીડી છે તે હલકી છે એટલે ઇટ ઇઝ લાઇટ તે હલકી છે. હવે તમારી સ્વામાં આ પ્રશ્ન 14 તમે સમજી ગયા
तो तमे तमारी स्वामा लखवानो छे। हवे 14 पछी एक्टिविटी 12 छे तमारी स्वामा पेज नंबर 28 उपर। हवे आ एक्टिविटी फळोनी दुकाननी छे, तो फ्रूट शॉप जे आपणे टेक्स्टबुकमां આનું ભાષાંતર અને સ્ટોરી એટલે એક્ટિવિટી સમજી ગયા। હવે એના ઉપરથી પ્રશ્ન 15 છે કે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો। આ એક્ટિવિટી શું કહે છે ટૂંકમાં તમને કહી દઉં કે એક નાની દુકાન છે, તે મગનભાઈના ફળોની દુકાન છે। દુકાનદારનું શર્ટ ગુલાબી છે, તેમની ટોપી લાલ છે, દ્રાક્ષ લીલી છે। એક છોકરો તેમની સાથે વાત કરી રહ્યો છે, તે સલીમ છે। તેના હાથમાં ટોપલી છે, તેની ટોપલી લીલી છે। છોકરાની ટોપી ભૂરી અને સફેદ છે। કેળા જુઓ, કેળા પીળા છે, કેળા લીલા છે। નામનું પાટિયું જુઓ, તે લાલ અને ભૂરું છે। હવે તમારી પાઠ્યપુસ્તકમાં આપણે આ સમજી ગયા ત્યારે તમને એનું ચિત્ર આપેલું હતું, મગનભાઈની ફળોની દુકાન, સામે એક છોકરો તેની સાથે વાત કરતો હતો અને આપણે એનું ટ્રાન્સલેટન કરી અને આ સ્ટોરી શીખી ગયા। હવે પ્રશ્ન 15 છે, આ સ્ટોરી ઉપરથી ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે। આ પ્રશ્ન તમારે તમારી સ્વામાં લખવાનો છે। હવે પ્રશ્ન 15 જોઈએ। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું છે, વોટ ઇઝ ધ શોપકીપર્સ નેમ, શોપકીપર્સ એટલે દુકાનદાર, દુકાનદારનું નામ શું છે? તો તમે હમણાં ફકરો વાંચો બરાબર, તો શું હતું? મગનભાઈ। તો પહેલો ઓપ્શન છે મગનલાબેન, બીજું છે મગનભાઈ, તો સાચો છે મગનભાઈ। તો પહેલાંનો જવાબ આવશે મગનભાઈ। હવે બીજું, તમારે બે ઓપ્શનમાંથી જે સાચો છે એ સામે પેન્સિલથી લખવાનું છે, એટલે તમારી સ્વામાં તમારે મગનભાઈ લખવાનું છે। બીજું છે, વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ, મગનભાઈના શર્ટનો કલર એટલે કે રંગ કેવો છે? તો પિંક કે રેડ, બે ઓપ્શન છે। તો હમણાં આપણે પેરેગ્રાફ વાંચ્યો, આપણને ખબર પડી કેવો છે? પિંક। તો બીજાનો જવાબ આવશે પિંક। ત્રીજું, મગનભાઈ ઇઝ વિયરિંગ અ ખાલ જગ્યા કેપ, ગ્રીન અથવા રેડ। તો મગનભાઈએ કેવી ટોપી પહેરી છે? કેવી ટોપી પહેરી છે, લીલી કે લાલ? તો લાલ, લાલ એટલે ગ્રીન, સોરી લાલ એટલે રેડ, ગ્રીન એટલે લીલી પહેરી નથી। બે ઓપ્શન આપ્યા છે, ગ્રીન કે રેડ, તો કે રેડ, તો એમાં ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે રેડ। ચોથું છે, વોટ ઇઝ ધ બોયઝ નેમ, છોકરાનું નામ શું છે, સલીમ કે સાહિલ? તો હમણાં આપણે વાંચ્યું, શું ખબર પડી? સલીમ। તો ચોથાનો જવાબ આવશે સલીમ। પાંચમું છે, આર ધ ગ્રેપ્સ ગ્રીન, શું દ્રાક્ષો લાલ લીલી છે? ગ્રીન એટલે લીલી છે દ્રાક્ષો, તો કે હા। તો પાંચમાનો જવાબ આવશે યસ। છઠ્ઠું, સલીમ હેઝ ખાલી જગ્યા ઇન હિઝ હેન્ડ, ઇન હિઝ હેન્ડ એટલે તેના હાથમાં, એમ સલીમ પાસે તેના હાથમાં ખાલી જગ્યા છે, બાસ્કેટ કે બેટ? તો બજારે જ જાય છે તો એના હાથમાં શું હોય? બાસ્કેટ, તો એ બાસ્કેટ જવાબ છઠ્ઠાનો। છઠ્ઠાનો જવાબ અ બાસ્કેટ, કે સલીમને તેના હાથમાં બાસ્કેટ છે।
सातमो ध बॉयज खाली जगह इज ब्लू एंड व्हाइट छोकरानी खाली जगह नो रंग ब्लू अने व्हाइट एटले के सफेद छे तो छोकरानो शू हतो बॉलनो दड़ानो के केप के टोपीनो तो एमां साचो जवाब आवशे केप तो सातमानो जवाब लखो केप केप एटले टोपी टोपीनो रंग ब्लू एंड व्हाइट छे आठमो सलीम्स बास्केट इज ब्लेक सलीमनो बास्केट एटले के टोपले ब्लेक एटले काळी छे तो के ना केवी हती ग्रीन तो आमां जवाब आवशे नो आठमानो जवाब लखो नो नवमो आर धेर एनी बनानास इन द शॉप એટલે દુકાનમાં ત્યાં થોડા કેળાઓ હતા તો કે હા કેળાઓ કેળાઓનું ચિત્ર કેળાનું દેખાય છે તો કે હા તો યસ નવમાનો જવાબ યસ દસમો તો બનાનાસ આર ખાલી જગ્યા કેળાઓ ખાલી જગ્યા છે રેડ કે યલો તો બધાને ખબર હોય કેળા કેવા હોય યલો પછીનો જવાબ છે યલો હવે અગિયારમું ઇઝ ધેર એની સાઇનબોર્ડ સાઇનબોર્ડ એટલે નામ લખેલું પાટિયું શું ત્યાં નામનું પાટિયું છે દુકાન ઉપર તમને દેખાય છે ચિત્રમાં તો અગિયારમાંનો જવાબ થાય યસ યસ ચિત્રમાં તમને નામનું પાટિયું દેખાય છે માટે યસ બારમો વોટ ઇઝ ધ કલર ઓફ ધ સાઇનબોર્ડ નામના પાટિયાનો કલર કેવો છે બ્લુ એન્ડ રેડ બીજો ઓપ્શન છે રેડ એન્ડ ગ્રીન તો બ્લુ એન્ડ રેડ તો એમાં બારમાનો જવાબ આવશે બ્લુ એન્ડ રેડ જે દુકાન છે દુકાન ઉપર નામનું પાટિયું છે અને તે આપણને ચિત્રમાં પાઠ્યપુસ્તકની એક્ટિવિટી કઈ રીતે ત્યારે આપણને ખબર છે કે કેવા કલરનું હતું તો કે બ્લુ એન્ડ રેડ હવે તેરમું આર ધેર એની મેંગોસ ઇન ધ શોપ દુકાનમાં ત્યાં કેરીઓ હતી તો કે દુકાનના ચિત્રમાં દેખાતી નથી એટલે જવાબ આવશે તેરમાનો નો ચૌદમું આર ધ એપલ્સ રેડ શું સફરજન લાલ છે આપણે બધાને ખબર છે એપલ કેવું હોય રેડ તો ચૌદમાનો જવાબ યસ હા ચૌદમું હા એટલે યસ પંદરમું આર ધેર એની વેજીટેબલ્સ ઇન ધ શોપ દુકાનમાં ત્યાં કોઈ પણ શાકભાજી હતા ફળોની દુકાન હતી તો શાકભાજી હતા નહીં માટે પંદરનો જવાબ શું થાય નો કારણ કે ફળોની દુકાનમાં શાકભાજી રાખતા નહોતા અને આપણને ચિત્રમાં પણ દેખાતું નથી એટલે નો આ પંદરમા પ્રશ્નના સાચા જવાબ લખેલા છે તમારે પેન્સિલથી તમારી સ્વામાં આ પંદર જવાબ મેં જેમ બોર્ડમાં લખેલા છે એવી રીતે તમારી શ્વામાં તમારે લખવાના છે એક વખત બોર્ડમાં જોઈ લો હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 16 લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ આન્સર ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ આપો ઉદાહરણ પહેલું છે બનાના કેળાનું ચિત્ર છે વોટ ઇઝ ધીસ પ્રશ્ન પૂછ્યો છે આ શું છે તો ધીસ ઇઝ અ અને ખાલી જગ્યા આપી છે કૌંસ આપેલું છે બનાના અને બ્રિંજલ તો શું છે તો કે બનાના તો લખવાનું બનાના હવે એવી રીતે પાછળના પેજ નંબર 30 ઉપર હંસનું ચિત્ર આપેલું છે
કે વોટ ઇઝ ધીસ પ્રશ્ન પૂછ્યો છે કે આ શું છે તો ધીસ ઇઝ અ હંસ હંસ શ્વાન અને ક્રો શ્વાન એટલે હંસ અને ક્રો એટલે કાગડો તો શું લખાય પહેલાં ખાલી જગ્યામાં શ્વાન તો પહેલી ખાલી જગ્યામાં આવશે શ્વાન પહેલાંનો જવાબ આવશે શ્વાન બીજું ચિત્ર છે કૂતરાનું વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા ડોગ કે કેટ તો સાચો સ્પેલિંગ કયો છે ડોગનો તો બીજાનો જવાબ ડોગ ચિત્ર છે કૂતરાનું તો સ્પેલિંગ પણ આપણે એનું જ લખવું પડે કેટનો લખી તો ખોટું પડે ત્રીજું છે શેનું ચિત્ર દેખાય છે ટમેટાનું કે બટેકાનું તો કે બટેકાનું વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ એ પોટેટો પોટેટાનો સ્પેલિંગ લખવાનો છે બટેકું છે એટલે પોટેટો ત્રીજાનો જવાબ છે પોટેટો આ શું છે તો આ બટેકું છે ચોથું છે વોટ ઇઝ ધીસ આ શું છે તો ચિત્રમાં શું દેખાય તમને છત્રી તો કે ધીસ ઇઝ અન અન કરી અને અમ્બ્રેલાનું સ્પેલિંગ છત્રીનું સ્પેલિંગ અમ્બ્રેલા કે ઓનિયન તો ઓનિયન એટલે ડુંગળી થાય ડુંગળી દેખાતી નથી અમ્બ્રેલા એટલે છત્રી તો અમ્બ્રેલાનું સ્પેલિંગ સાચું સ્પેલિંગ અમ્બ્રેલાનું હવે પાંચમું વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા લેમન કે બનાના તો શું દેખાય છે લીંબુ લીંબુને શું કહેવાય અંગ્રેજીમાં લેમન બનાના એટલે કેળું દેખાતું નથી તો લેમનનો સ્પેલિંગ છઠ્ઠું વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા કેરટ એટલે ગાજર કે કેબીજ એટલે કોબીજ તો શેનું ચિત્ર છે ગાજરનું ગાજર એટલે કેરોટ તો જવાબમાં આવશે કેરોટનો સ્પેલિંગ તમને સ્પેલિંગ આપેલા જ છે સાચા સ્પેલિંગ ઓપ્શનમાં આપેલા છે તો તમારા માટે તો સાવ સહેલું થઈ જશે તમારે કેરોટ સમજી અને એ સાચો સ્પેલિંગ જોઈને જ લખવાનો છે બરાબર હવે પ્રશ્ન નંબર 17 આ જવાબ ખાલી જગ્યાના તમારે તમારી સ્વામાં લખવાના છે પ્રશ્ન નંબર 17 આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ શોવન ઇન ધ એક્ઝામ્પલ ઉદાહરણમાં બતાવ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો હવે પહેલું ઉદાહરણ છે વોટ ઇઝ ધીસ આ શું છે હવે આની પહેલાં આપણે ચિત્ર આપેલું હતું ચિત્રમાંથી ઓપ્શનમાંથી જે સાચું હોય એ આપણે ખાલી જગ્યામાં લખતા હતા હવે અહીંયા આ પ્રશ્નમાં તમને કૌંસ આપેલો છે કૌંસમાં છે અનિયન અનિયન એટલે ડુંગળી તો ધીસથી ચાલુ કરવાનું કે ધીસ ઇઝ અન અનિયન એવી રીતે આ ડુંગળી છે કૌંસ આપેલો છે કૌંસ ઉપરથી તમારે આખું વાક્ય ધીસથી ચાલુ કરી અને પ્રશ્નોના જવાબ દેવાના છે એટલે કે વોટવાળા ક્વેશ્ચન્સના તમારે આન્સર આપવાના છે પ્રશ્ન નંબર 17 જોઈએ હવે પહેલું છે વોટ ઇઝ ધીસ આ શું છે તો અ સ્લાઇડ લખેલું છે સ્લાઇડ એટલે લપસણી બરાબર તો આપણે ધીસથી જવાબ દેવો પડે કે ધીસ ઇઝ અ સ્લાઇડ હવે બધા વાક્યોમાં વોટ ઇઝ ધીસ તો છે જ અને જ્યારે પ્રશ્નમાં ધીસ
के धेट आपेलू होय तो एनो जवाब आपती वक्ते आपणे पण अहींया एज प्रश्न में जे पूछाणो होय ए मूकवू पड़े। एटले वॉट इज धीस छे तो आपणे धीस पहेला मूक्यू, धीस इज, अने जे काउंस आपेलो छे काउंस छेले मूकशो। एटले एनु गुजराती थाशे आ लपસણી છે, સ્લાઇડ એટલે લપસ્યું। હવે વોટ ઇઝ ધીસ, બીજું પણ વાક્ય એવું જ છે કે આ શું છે। ધીસથી પ્રશ્ન પૂછાણો છે તો આપણે જવાબ પણ ધીસથી આપવો પડે। અને કાઉન્સમાં છે અ બુક તો એનો જવાબ આમ થશે કે ધીસ ઇઝ અ બુક। બુક આ એક ચોપડી છે। ત્રીજું છે વોટ ઇઝ ધીસ તો આ શું છે, તો અ સ્કૂટર, કાઉન્સમાં સ્કૂટરથી જવાબ દેવાનો છે તો તમારે કે આ એક સ્કૂટર છે તો આ એટલે ધીસ, ધીસ ઇઝ અ સ્કૂટર, આ એક સ્કૂટર છે। ચોથું પણ એમ જ છે વોટ ઇઝ ધીસ, આ શું છે તો અન એપલ એટલે આ એક સફરજન છે, એમાં પણ ધીસથી જ જવાબ દેવાનો છે, ધીસ ઇઝ અન એપલ। અહીંયા એથી સ્પેલિંગની શરૂઆત થઈ છે એટલે આર્ટિકલ અન વપરાણો છે। પાંચમો વોટ ઇઝ ધીસ અ ચેર, ચેરથી જવાબ દેવાનો છે તો કે ધીસ ઇઝ અ ચેર, એટલે આ એક ખુરશી છે। છઠ્ઠો વોટ ઇઝ ધીસ તો અ પેરોટ, કાઉન્સમાં શું લખેલું છે પેરોટ તો એનો જવાબ દેવાનો છે ધીસ ઇઝ અ પેરોટ, કાઉન્સમાં જે શબ્દ છે એ શબ્દ છેલ્લે મૂકી અને તમારે ધીસથી વાક્યની શરૂઆત કરી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે। હવે અન અંટ, અંટ એટલે કીડી, વોટ ઇઝ ધીસ આ શું છે તો કાઉન્સમાં છે અન અંટ તો ધીસ ઇઝ અન એન્ટ, એન્ટ એટલે કીડી। આઠમાનો જવાબ છે વોટ ઇઝ ધીસ આ શું છે તો અન એલિફન્ટ એટલે હાથી તો આપણે લખાય આ એક હાથી છે તો ધીસ ઇઝ અન એલિફન્ટ। અહીંયા કાઉન્સમાં પણ તમને એલિફન્ટનો સ્પેલિંગ આપેલો છે, આ પણ તમારા માટે લખવા માટે સરળ થઈ જશે। બીજું કે જ્યાં તમે ધીસ લખો ત્યાં પેલો ટી કેપિટલ કરવાનો છે। હવે ત્યાર પછી છે એક્ટિવિટી 13, રાયમ્સ હતી ટોમેટો સેલ્સ એટલે ટમેટાએ કહ્યું। હવે આ પણ રાયમ્સ આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી હતી ત્યારે આપણે સમજી ગયા છીએ। એ રાયમ્સ ઉપરથી પ્રશ્ન નંબર 18 પેજ નંબર 32 ઉપર તમારે જવાબ આપવાના છે। તો પ્રશ્ન નંબર 18 સૂચના, રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, પોએમ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। તો એક વખત ફરીથી આપણે પોએમનું ભાષાંતર કર્યું હતું અગાઉ, પરંતુ ફરીથી આપણે એક વખત જોઈ લઈએ। ટમેટું રે ટમેટું માટલા જેવું છાડું, ફ્રીઝમાં ધ્રુજતું ઘણી બૂમો પાડી, માસી માસી દૂધી માસી મને એક કોટ આપો, મને જુઓ મને જુઓ હું ખૂબ ધ્રુજી રહ્યો છું। ઓ જો છોડ ઉપર ખૂબ ખુશ હતો, તડકો ખૂબ સરસ હતો, મારા માસી અહીં ફક્ત બરફ જ બરફ, ગામ ઠંડુ છે ઠંડો ઠંડો બરફ, ઓ માસી આ ફ્રીજ કોણે બનાવ્યું, અહીં મને કશું હુંફાળું લાગતું નથી, ટીપ ટેપ ટીપ ટેપ પિંકી ભૂખી આવી, ફ્રીજ ખોલ્યું અને ધારી બહાર કાઢી, અચાનક મૂળો હલ્યો ટીપ ટેપ ટમેટું બહાર આવ્યું, થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો, ટમેટાને ભેટ આપી એક હુંફાળા તડકાના કોટની, હું રાજા છું બોલ્યું એક સરસ સ્મિત સાથે એટલે હાસ્ય સાથે। યાદ આવી ગઈ આપણે આ કરી હતી પોએમ બરાબર। હવે
एना तमारे पाछळ जवाब लखवाना छे। ऑप्शन एमसीक्यू टाइप छे, ए बी सी डी ऑप्शन आपेला छे। तो पहेलो प्रश्न नंबर 18, प्रश्न नंबर 18 ऊपर छे के रीड ध पोएम एंड आंसर ध क्वेश्चन्स। એટલે પોએમ વાંચો અને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પ્રશ્ન નંબર 18 કરશું આપણે। પહેલું, ધ ટોમેટો ઇઝ ફેટ લાઇક અ, ખાલી જગ્યા, કે ટોમેટો જાડો છે કેના જેવો। તો પહેલો ઓપ્શન છે કોટ, બીજું પોટ, થ્રી સી લોટ અને ડી ડોટ। તો સેના જેવો, પોટ જેવો। તો પ્રશ્ન 18 પહેલાનો જવાબ છે બી પોટ। તમારે બી ઓપ્શન લખવાનો છે, ફક્ત બી, અને ખાલી જગ્યામાં લખવાનું છે પી ઓ ટી પોટ। પોટ એટલે માટલું, ટમેટો માટલા જેવું જાડું છે। બીજું, ધ ટોમેટો વોઝ ઇન ધ, ખાલી જગ્યા, ટમેટો ઇન ધ એટલે શેમાં હતો, શેમાં હતો। પહેલું કબોટ, કબાટમાં, બી પોટ એટલે માટલામાં, સી કિચન એટલે રસોડામાં, ડી ફ્રીજ, તો ફ્રીજમાં બહુ ઠંડી લાગતી હતી, શેમાં હતો, ફ્રીજમાં। તો ડી ઓપ્શન છે ફ્રીજ, ફ્રીજ એટલે શેમાં હતો, ફ્રીજમાં। ત્રીજું, ધ ટોમેટો વોઝ ડાન્સિંગ ઇન ધ ફ્રીજ, ટમેટો ફ્રીજમાં ડાન્સ કરતો હતો, નાચતો હતો, તો કે ના, એ શું કરતો હતો, ધ્રુજતો હતો, ડાન્સ કરતો નહોતો, એટલે શું આવે, રોંગ, ત્રીજાનો જવાબ રોંગ, ખોટું। ચોથું છે, વોટ ડીડ ધ ટોમેટો ડિમાન્ડ ફ્રોમ દૂધી આંટી, તો દૂધી માસીને ટમેટાએ શું માગણી કરી, શું મને આપો એવી ડિમાન્ડ એટલે માગણી કરી। તો પહેલું અ પેન, બીજું અ કોટ, ત્રીજું અ હેટ, ચોથું અ બુક। તો એને મને ઝટ પહેરાવો, બંડી, બંડી કોટની માગણી કરી ને, તો બી આવે અ કોટ। અ કોટ એને ઠંડી લાગતી હતી, ટમેટાને ઠંડી લાગતી હતી, એટલે એ દૂધી માસીને કહેતો હતો કે મને ઝટ બંડી પહેરાવો, ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે એટલે કોટ પહેરાવો, એમ કોટની માગણી કરી। પાંચમું, ધ ટોમેટો ગ્રોસ ઓન એ પ્લાન્ટ, ટમેટો છોડ ઉપર થાય છે, ગ્રોસ એટલે ઉગે છે, છોડ ઉપર ઉગે છે, રાઈટ, સાચું, ટમેટો છોડ ઉપર હોય છે, એના વહેલા હોતા નથી, તો પાંચમાનો આન્સર રાઈટ। છઠ્ઠું, ઇઝ વેરી નાઇસ ફોર ટમેટો, ખાલી જગ્યા એ ટમેટા માટે ખૂબ સરસ છે, તો એ ફ્રીજ આઈસ, બરફનો ફ્રીજ એટલે ફ્રીજનો આઈસ એટલે બરફ, ફ્રીજનો બરફ, બી સનશાઇન એટલે સૂર્યનો તડકો, સી ગેસ ફ્લેમ એટલે ગેસનું અજવાળું, ડી મૂનલાઇટ એટલે રાતનો પ્રકાશ। તો સનશાઇન એટલે સૂર્યનો તડકો ટમેટા માટે ખૂબ સરસ છે, કારણ કે છોડ ઉપર હોય તો છોડ ઉપર શું આવે, તો કે સૂર્યનો તડકો એટલે સનશાઇન। છઠ્ઠાનો જવાબ છે બી, ઓપ્શન બીમાં છે સનશાઇન। હવે વુ ઓપન ધ ફ્રીજ, સાતમું, કોણે ફ્રીજ ખોલ્યું, દૂધી આંટી, બી પિંકી, સી ટોમેટો, ડી રેડિસ, તો ટીપ ટેપ ટીપ ટેપ કરતી આવી, પિંકી ભૂખી થઈ તો એને ફ્રીજ ખોલ્યું, એ આપણે જોયું બરાબર રાઇમ્સમાં, તો બી છે પિંકી। ખાલી જગ્યામાં ઓપ્શનમાં બી જ લખવાનો છે પિંકી। રેડિસ મૂવડ અબાઉટ વેન પિંકી ઓપન ધ ફ્રીજ, જ્યારે પિંકીએ ફ્રીજ ખોલ્યું ત્યારે રેડિસ એટલે કે મૂળો હલ્યો, તો યસ, તો આઠમાનો જવાબ આવે યસ, રાઈટ। નવમું, ધ ટોમેટો ગોટ અ કોટ ઓફ, ખાલી જગ્યા સનશાઇન, ટોમેટાએ સૂર્યના તડકાની ખાલી જગ્યા
એટલે હુંફાળા તડકાને કોટ એટલે કોટ પહેરાવ્યો. ટમેટાએ સૂર્યના હુંફાળા તડકાનો કોટ પહેરાવ્યો, એકદમ ધ્રુજતું હતું તો સહેજ એના ઉપર તડકો પડ્યો તો એને એમ થયું કે હવે કંઈક હું રાજા છું, એવું સ્મિત સાથે બોલ્યો હતો ને. તો સી આવે વામ એટલે હુંફાળા, સનશાઇન એટલે સૂર્યના તડકાનું, સી વામ, વામ એટલે હુંફાળા, સનશાઇન એટલે સૂર્યના તડકાને. આઈ એમ ધ કિંગ, હુ સેડ ધીસ, હું રાજા છું એવું કોણ બોલ્યું? તો રેડિશ એટલે મૂળો, બી એટલે ટમેટો, સી એટલે સન, ડી એટલે દૂધી આંટી. તો કોણ બોલ્યું? ટમેટો. એક સરસ સ્મિત સાથે છેલ્લું વાક્ય હતું એ બોલ્યું હતું ને આઈ એમ ધ કિંગ, તો બી આવે ટમેટો. તમારે બી લખવાનો છે ઓપ્શનમાં સામે અને ખાલી જગ્યામાં લખવાનું છે ટોમેટો. આ તમારે તમારી સાધે પોથીમાં આજે આ છે વિડીયોમાં આવેલું છે, તમારે તમારી સાધે પોથીમાં સારા અક્ષરે પેન્સિલથી લખવાનું છે. નમસ્તે.